નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? ખ્યાતિ ઇઝ ટોકમાં હું ખ્યાતિ જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકોને રસાયણમુક્ત ખેતી, ઝેરમુક્ત ખોરાક જો લેવો હોય તો ઘર આંગણે આપણે શાકભાજી ઉગાવીએ તો બહેતર અને સારો ફાયદો આપણને મળી શકે એમ છે. ઘણા બધા લોકો શહેરમાં વસે છે, એ લોકો ટેરેસ ગાર્ડનિંગની શરૂઆત કરી ચૂક્યા છે, પણ ઘણા લોકો હજુ પણ નથી કરી, તો આ એક દિશામાં શરૂઆત કરી શકે છે. કારણ કે દરેક ખેડૂતો હજુ બી ઓર્ગેનિક પ્રોડક્ટ લેતા નથી, પરંતુ જો આપણે લોકોને ઝેરમુક્ત ખોરાક લેવો હોય તો આપણા ઘરેથી જ એક નાની શરૂઆત કરી શકીએ છીએ. આપણે શરૂઆતમાં અનેક વિડીયો બનાવ્યા હતા ટેરેસ ગાર્ડનિંગના, પરંતુ આજે આપણે એક ડિટેલ વિડીયો બનાવવાના છે કે જે ટેરેસ ગાર્ડનિંગમાં માસ્ટર છે નવસારી કૃષિ યુનિવર્સિટીનું સુરત કેન્દ્ર કેવીકે, એ ટેરેસ ગાર્ડનિંગની અંદર દેશમાં નંબર વન પોઝિશન પર છે. તો આપણે લોકો આજે મળવાના છે કેવીકે સુરતના હેડ અને સાયન્ટિસ્ટ ડૉક્ટર જેએચ રાઠોડને. તેમની પાસેથી આપણે ડિટેલમાં બધી માહિતી મેળવવાના છીએ, તો અંત સુધી વિડીયો જોશો. અને હા દર્શક મિત્રો, હજુ સુધી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને પ્રાકૃતિક ખેતીના રસપ્રદ વિડીયો તમારા સુધી આવતા રહે. નમસ્કાર રાઠોડ સાહેબ, ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે. અમારા દર્શક મિત્રોને તમે જણાવો કે શા માટે ટેરેસ ગાર્ડનિંગની અત્યારના જરૂરિયાત થઈ પડી છે, એમાં પણ શહેરી વિસ્તારમાં. તમારું શું માનવું છે કે આપણે ઝેરમુક્ત ખોરાક પીરસવો હોય તો શરૂઆત ખેડૂતો તો કરશે જ, કારણ કે એ અત્યારના ચાલુ થઈ રહ્યું છે ઓર્ગેનિક ફાર્મિંગનું, પરંતુ આપણે ઘરે ગૃહિણીઓ કઈ રીતે એક શરૂઆત કરી શકે છે નાના પાયે, એક નાની ક્યારીથી, તો થોડું અમારા દર્શક મિત્રોને તમે પ્રકાશ પાડો શા માટે જરૂર પડી ટેરેસ ગાર્ડનિંગની. ખૂબ સરસ પ્રશ્ન છે મેડમ આપનો. જુઓ, આજકાલના જમાનામાં આપણે જોઈએ ને તો હાલના સંજોગોમાં આપણા જે માર્કેટયાર્ડોમાં જે કંઈ પણ ખેડૂતના ખેતરમાંથી શાકભાજી આવે છે, તે બધા શાકભાજી એટલા બધા દૂષિત હોય છે. અને આમ તો જ્યારે અમે લોકો ભણતા હતા તે સમયે એન્ડોસલ્ફન કરીને એક દવા હતી, એ દવામાં કેવું હતું કે એ દવા છાંટ્યા પછી એનો વેઇટિંગ પીરિયડ 6-7, એકદમ સેફેસ્ટ દવા હતી શાકભાજી માટે. અને એ દવા છાંટ્યા પછી તમે 7-1 દિવસ પછી શાકભાજી ઉતારી શકો. તો હમણાંના સંજોગોમાં તો લોકો આગલે દિવસે શાકભાજીમાં દવા છાંટે, સાંજે સવારે શાકભાજી ઉતારે, સીધું માર્કેટમાં આવે. અને અમે તો એવું પણ સાંભળ્યું છે કે ભાઈ જે હમણાં બજારમાં ભીંડા મળે છે એ માર્કેટમાં ભીંડા એટલા બધા દૂષિત હોય છે કે જો કોઈ ગર્ભવતી મહિલા એ ભીંડા ખાય ને તો એના બાળકના પેટમાંથી પણ એ દવાના અવશેષો નીકળે, એટલી હદે આ શાકભાજી દૂષિત થયેલા હોય છે. અને ખાલી ભીંડાની વાત નહીં કરીએ, દરેક શાક, રીંગણ ગણો, ટમેટા ગણો, મરચા ગણો, દરેક શાકભાજીમાં પુષ્કળ દવાઓનો ઉપયોગ થાય છે. અને એટલા માટે આપણે બધાને તો નહીં કહી શકીએ કે ભાઈ તમે શાકભાજી તૈયાર ચોખ્ખા લાવો, પરંતુ જો વ્યક્તિ પોતે સજાગ થાય અને એમ વિચારે કે મારે મારા ખેતરમાં નહીં પણ મારા ઘરના લોકોને ચાલે એટલું શુદ્ધ સાત્વિક અને ચોખ્ખું શાકભાજી ઉત્પન્ન કરવું છે, તો એના માટે સૌથી સરળ એક જ રસ્તો છે કે એ પોતાના ટેરેસ પર અથવા પોતાના વાડામાં જગ્યા હોય ત્યાં જગ્યામાં એ પોતાનું શાકભાજી ઉગાડે અને પોતાના ઘરના ફેમિલી માટે વાપરે. બીજું કે સાથે સાથે એક ગામડામાં તો લોકો કરી શકે, પણ શહેરના લોકો ક્યાં જાય? એ લોકો પાસે જમીન નથી. હવે જ્યારે જમીન નથી તો અને પછાતા પણ એને શુદ્ધ શાકભાજી ખાવું છે, તો આ તો એક જ માત્ર રસ્તો છે કે પોતાના ઘરમાં ટેરેસમાં હોય, બાલ્કનીમાં હોય, જ્યાં પણ જગ્યા હોય એ જગ્યાનો ઉપયોગ કરીને એ પોતે ત્યાં શાકભાજી ઉગાડે. અને બીજી મહત્ત્વની વાત એવી છે કે આજના ટેન્શનવાળા સમયમાં જો પોતાના ઘરે ટેરેસ ગાર્ડન બનાવે તો એ ટેરેસ ગાર્ડન પર એ કુદરત સાથેનો તાલમેલ સાધી શકે અને પોતાના સ્વાસ્થ્ય માટે વગર ખાધે પણ એ પોતાના મનને શાંતિ આપી શકે છે. તો સાહેબ, આપણે ટેરેસ ગાર્ડન કોઈને બનાવવું હોય તો કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ? જેમ કે સોઇલ છે, આપણને ખબર હોવી જોઈએ કે માટી આ હોવી જોઈએ, તો એ વિશે તમારું શું કહેવું છે? વિન્ડ ડાયરેક્શન અને જગ્યા, સ્પેસ ખાસ તો, અને કયા પ્રકારનું છોડ એ આપણે લઈ આવવો જોઈએ અને ક્યાંથી એ મેળવવો જોઈએ, તો એ વિશેનો થોડો પ્રકાશ પાડો. સુરત અને એની આજુબાજુના વિસ્તારના લોકોને આ વસ્તુનો આઈડિયા આવી શકે કે અમારે ચાલો શરૂઆત કરવી છે તો કઈ રીતે થઈ શકે. અચ્છા, ટેરેસ ગાર્ડન માટે સૌથી ધ્યાનમાં રાખવાનો મહત્વનો મુદ્દો જો આપણે ગણીએ તો સ્પેસ. મારા ટેરેસ પર કેટલી સ્પેસ છે અને એમાં શું શું થઈ શકે છે, બરાબર? સાથે સાથે અમુક વનસ્પતિઓ એટલે અમુક છોડ એવા હોય છે કે જેને સૂર્યપ્રકાશની વધારે જરૂર પડે, અમુક છોડને સૂર્યપ્રકાશ ઓછો હોય તો પણ ચાલી શકે. એવા સંજોગોમાં આપણી પાસે જ્યાં ટેરેસ પર જે જે જગ્યા, જમીન જેટલો જે જે જગ્યા ખુલ્લી છે એ જગ્યામાં એણે પોતાની રીતે ત્યાં આયોજન કરવું પડે, અથવા તો અમારા જેવા મતલબ જેમ કે કૃષિ કેન્દ્ર સુરત છે તો સુરત કેન્દ્ર પર 4 દિવસની ટેરેસ ગાર્ડનની તાલીમ રાખવામાં આવે છે કે જેમાં તમને પહેલેથી લઈને એટલે મીન્સ કે
કેવી માટી જોઈએ, અંદર મીડિયા શા માટે, કેવી રીતનું મીડિયા બનાવવું જોઈએ, એ મીડિયાનો ઉપયોગ કર્યા બાદ કુંડા કેવી રીતે, કેવા પ્રકારના કુંડા લેવા જોઈએ, એ કુંડામાં કયા ભરવાના, શું શું મીડિયા ભરવાનું અંદર, પછી કઈ મતલબ સિઝનમાં કયા પાકો તમે ઉગાડી શકો એનું સંપૂર્ણ, અને માનો કે એ થયા પછી પણ ધારો કે છોડ તમારા ટેરેસ પર લાગી ગયા અને પછી એમાં પણ આગળ જતા કોઈ રોગ જીવાત આવે તો એને ઓર્ગેનિકલી કઈ રીતે કાબૂ લેવાના, એ સંપૂર્ણ માહિતી સાથે 4 દિવસની અમે કેન્દ્ર પર તાલીમ રાખીએ છીએ અને એ તાલીમ થકી પણ એ લોકો માહિતી મેળવી શકે. બાકી તો મેં વાત કરી તેમ કે ભાઈ અમુક અલગ અલગ પાકો માટે અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે અને એ તો થોડું તાલીમ લીધા પછી જ આવે, કારણ કે તાલીમમાં આવેલા ઘણા અમે અનુભવ પૂછીને તો લોકો કહે છે કે સાહેબ આ 4 દિવસ તાલીમ પતી તો અમને ખબર પડી કે ખરેખર શું કરવું જોઈએ, બાકી તો અમે તો ખેતરમાંથી કંઈ બી લાવ્યા, બજારમાંથી લેવા અને રોપી દીધું, કોઈ ગુને થયું તો ખબર પડતી નથી એ લોકોને. બરાબર, એટલે માટી હોય, માટી વિશે થોડો પ્રકાશ પાડો ને કે આપણે માટી ટેસ્ટિંગ કેવી રીતે લેવી જોઈએ, ક્યાંથી ટેસ્ટ કરાવવો જોઈએ, કે પછી તમે કોઈ પણ અનુભવોના આધારે તમે માટી લઈ આવે, કારણ કે એક માટીનો બહુ મહત્વનો છે ને, એની અંદર કેટલું વોર્મી કમ્પોસ્ટ નાખવું જોઈએ અને એનું મિક્સિંગ કેટલું હોવું જોઈએ, એ વિશે થોડુંક. સરસ સરસ. આમાં કેવું છે કે માનો કે તમે નક્કી કરો કે મારે ટેરેસ ગાર્ડન બનાવવું છે, તો સૌથી પહેલો મુદ્દો તમારા માટે એની માટી, તમે વાત કરી તે માટી, પણ માટી એટલે શું એને અમે અમારી ભાષામાં મીડિયા કહીએ, કે તમારા કુંડામાં ભરવા માટેનું તમારે મીડિયા તૈયાર કરવાનું હોય. હવે મીડિયા તૈયાર કરવા માટે તમારે શું છે કે તમારે 1:1:1 એટલે કે 1 તગારું માટી લેવાની, 1 તગારું વર્મી કમ્પોસ્ટ એટલે કળસિયાનું ખાતર લેવાનું અને 1 તગાર કોકોબીટ, એટલે માટી, કોકોબીટ અને વર્મી કમ્પોસ્ટ, આ 3ને મિક્સ કરીને 1:1, 1 તગારું 3-3, 1:1 માપમાં લઈને એને બરાબર મિક્સ કરીને અને પછી એને આપણે આપણા કુંડામાં ભરવા માટે વાપરીએ તો એ ઉત્તમમાં ઉત્તમ આપણું મીડિયા તૈયાર થઈ ગયું કહેવાય. થોડું અમને એ સમજાવો કે કોઈ દિવસે કોઈને ફૂગ છે, જીવાત છે, રોગ કાંઈ પણ લાગુ પડે ટેરેસ ગાર્ડન, કારણ કે સૌથી વધારે શાકભાજીમાં જ લાગુ પડતી હોય છે રોગ જીવાત, તો એના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ શું સપોર્ટ કરે છે અને તમારી પાસે એવી શું પ્રોડક્ટ છે જે અમારા ફેમિલી ફાર્મર જે છે અને જે ટેરેસ ગાર્ડનિંગ કરે છે એ લોકો ઉપયોગમાં લઈ શકે? હમણાં મીડિયા પરની વાત કરીને તો અમારી નવસારી કૃષિ યુનિવર્સિટીથી એક તો ટ્રાયકોડર્માની એક ફૂગ છે, એ ફૂગ એવી છે કે એક ફૂગ મતલબ જૈવિક છે કે એક ફૂગ બીજી ફૂગને ખાઈ જાય. આપણે ઘણી વાર જોઈએ કે આપણે કુંડામાં છોડ આવીએ તો પાણી પાતા હોય ને પછી વરસાદનું પાણી પણ પડે આમ તેમ કરતા એ છોડ ફૂગને કારણે સુકાઈને મરી જતું હોય છે, એ તો એનાથી બચવા માટે આપણે જૈવિક ફૂગ છે તો જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરીને એ ટ્રાયકોડર્મા ફૂગ છે. બીજી અમારે ત્યાં સુડોમોનાસ પણ આવે છે, બીએવેરિયા બિસ્યાના એ પણ એક પ્રકારની ઉપયોગી છે. તો આ બધી વસ્તુને આપણે મીડિયા બનાવતી વખતે જો અંદર આપણે ઉમેરી દઈએ તો આપણે એ ફૂગજન્ય રોગોથી આપણે બચાવી શકાય. બીજું કે જ્યારે છોડ થોડો મોટો થાય, 1-2 મહિનો જેવો થાય, તો પછી લીમડાની બનાવટની દવા, આમ તો સામાન્ય રીતે એઝાડિએટિન કહેવાય, એમાં તત્વ મુખ્ય એઝાડિએટિન આવે, એ એઝાડિએટિનવાળી દવા 1500 PPM જે આવે છે તો એ દવાનો આપણે પણ એમાં છંટકાવ કરીએ તો શરૂઆતથી જ આપણે ચૂસ્યા પ્રકાર જે રસ ચૂસીને ખાતી હોય ને એવી જીવાતોને આપણે આપણા પાકને બચાવી શકીએ. અને ત્યારબાદ તો અમારી બીજી જે પ્રોડક્ટ છે ખાસ કરીને નોવેલ પ્લસ એ બંને અમારી પ્રોડક્ટ યુનિવર્સિટી એવી છે કે જે ટોટલી આમ તો કેળના રસમાંથી બનાવવામાં આવે છે અને અંદર બીજા 17 જાતના તત્વો અંદર ઉમેરેલા આવે છે, એટલે શું થાય છે અને એ બંને પ્રોડક્ટની ખૂબી એ છે કે આ મતલબ પૃથ્વી પર થતી કોઈ પણ વનસ્પતિનો જો તમારે સારો વિકાસ કરવો હોય તો એ કામ લાગે છે. અને એમાં ખાસ કરીને નોવેલ પ્લસ ખરું, એ નોવેલ પ્લસ તો એવું છે કે તમારા પાકનો ગ્રોથ પણ વધારે છે અને આવતી જીવાતોને કાબૂમાં લેવા માટે પણ ખૂબ ઉપયોગી થાય છે. એટલે આ બધી પ્રોડક્ટનો જો ખેડૂતો મતલબ ટેરેસ ગાર્ડન કરતા લોકો ઉપયોગ કરે તો એ લોકોને ખૂબ લાભ થાય છે. પ્રોડક્ટનો શું શું ચાર્જ હોય છે? આમાં જનરલી કેવું છે કે યુનિવર્સિટી જ્યારે મતલબ નવસારી કૃષિ જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બનાવે છે એ હંમેશા મતલબ ખેડૂતના હિતને અથવા તો વપરાશકર્તાના હિતને ધ્યાન રાખવાના હોય છે, કદી એ નફો કમાવા માટે નથી હોતી. એટલે જ્યારે આ પ્રોડક્ટ મોટે ભાગેની મેં જેમને વાત કરી બધી પ્રોડક્ટો એ બધી પ્રોડક્ટ 60-120 રૂપિયાની રેન્જમાં જ હોય છે 1 લિટર પૂરેપૂરી, બરાબર, એટલે લોકોને કોસ્ટલી પણ પડતી નથી અને જૈવિક છે એટલે નેચરલી ફાયદો તો કરે જ છે લોકોને. એટલે મતલબ અલગ અલગ વસ્તુનો ભાવ કરતા તમને કહ્યું કે ભાઈ 60-120 રૂપિયાની રેન્જમાં મળી જાય. આપણે દરેક પ્લાન્ટ્સ માટે પ્રોડક્ટને કેવી રીતે યુઝ કરવું એ તો આપણે ડિટેલમાં વિડીયોમાં નહીં કહી શકીએ કારણ કે એ બહુ લાંબુ ચાલશે એટલા માટે, પણ તેમ છતાંય તમે અમારા ફેમિલી ફાર્મર્સ છે જે અને જે લોકો ટેરેસ ગાર્ડનિંગ કરે છે એ લોકો માટે કંઈક તમે એવું પ્રકાશ પાડો કે આ પ્રોડક્ટનો આટલો યુઝ કરવો જોઈએ, જેમ કે તમારું વેસ્ટ ડીકમ્પોઝર છે એ એટલું તમારું યુઝફુલ છે કે માત્ર તમે એક નાની લ્યો તો કેટલાય દિવસ સુધી તમને કેટલાય વર્ષો સુધી તમને કામ લાગે, તો એવી
એવી કઈ થોડું પ્રકાશ પાડો જેથી કરીને લોકોને આ તરફ આકર્ષાય. હવે આમાં શું છે, હમણાં જો તમે વેસ્ટ ડિકમ્પોઝરની વાત કરી, એટલી સરસ અને એટલી સસ્તી, એની કિંમત માત્ર ને માત્ર 20 રૂપિયા છે, બરાબર છે. હવે 20 રૂપિયાની પ્રોડક્ટ તમે એકવાર એનું દ્રાવણ બનાવો તો એ દ્રાવણ જો તમે તમારા ઘરના કિચનના વેસ્ટને ડિકમ્પોઝ કરવા માટે વાપરો તો આમ તો એની શક્તિ એટલી છે કે એ વેસ્ટ ડિકમ્પોઝરનું દ્રાવણ તમારા કોઈ પણ પ્રકારના કચરાને અથવા કિચન વેસ્ટને 40 દિવસમાં ખાતરમાં કન્વર્ટ કરી દે છે અને એ ખાતર તમે તમારા ટેરેસ ગાર્ડનમાં વાપરી શકો. આમ તો એની રીત થોડી લાંબી છે, પણ છતાં પણ કેવું છે કે જે 20 રૂપિયાની બોટલ આવે છે એ બોટલને તમે 200 લિટરના જે પેલા ભૂરા ડ્રમ આવે છે, ભૂલાકરના માર્કેટમાં કેમિકલના ડ્રમ મળે છે, એ 200 લિટર પહેલાં પાણી બનાવી દેવાનું, એ પાણીમાં બોટલ નાખી દેવાની અને 2 કિલો ગોળ એમાં તમે વાપરો. આ 3 વસ્તુ એ દ્રાવણ મિક્સ કર્યા, પાણીમાં મિક્સ કર્યા બાદ એને તમે 7 દિવસ સુધી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ દિવસમાં 3 વાર હલાવો તો 7મા દિવસે તમારું એ વેસ્ટ ડિકમ્પોઝરનું દ્રાવણ તૈયાર થઈ જશે. પછી તમે એને ખાતર મતલબમાં એને મીડિયામાં પણ તમે વાપરી શકો કે જેથી જમીનમાં ઉપયોગી થાય અને પોષક તત્વ મળે. તમે એને શાકભાજીમાં અને ફળપાકોમાં બંનેમાં એનું 60% અને 40% પ્રમાણે દ્રાવણ બનાવીને એને સ્પ્રે કરીને પણ તમે જીવાતને કાબૂમાં રાખવા માટે પણ તમે વાપરી શકો છો. એટલે આ એક વાત થઈ. અને મેં વાત કરી તેમ નોવેલ પ્લસ આપણું છે ઇન્ડસ્ટ્રીનું, એ તો તમારે કોઈ પણ પાક માટે તમે ગમે ત્યારે વાપરો, તમે હંમેશા ફાયદામાં રહેશો. એટલે આમાં જીવામૃતનો બી ઉપયોગ આપણે કરી શકીએ ખરા, એનો કઈ રીતે કરવો છે? કારણ કે આ તો નાના નાના પ્લાન્ટ્સ છે તો એનું કઈ માપદંડ ખરું કે શરૂઆતમાં 15મા દિવસે 20મા દિવસે કેટલામાં દિવસે ઉપયોગ કરવો જો 90 દિવસનો કોઈ પાક હોય તો? હા નહીં, એકચ્યુઅલી આમાં આ જૈવિક નિયંત્રકો અથવા જૈવિક ઉત્પાદકો ખરા ને, આ જીવામૃત છે બીજામૃત છે એ બધા ખરેખર ખૂબ ફાયદાકારક છે. અને જ્યારે આપણે ટેરેસ ગાર્ડનની ખેતી કરતા હોય ને તો ટેરેસ ગાર્ડનમાં તો આનો ઉપયોગ ખૂબ ખૂબ જરૂરી છે. અને કેવું છે કે ઓર્ગેનિક છે એટલે નુકસાન કરતા કોઈ નથી, અને બીજું વનસ્પતિના ગ્રોથને વધારે છે, એટલે તમે એનો જેટલી તમારી શક્તિ હોય એ પ્રમાણે એની ઉપલબ્ધતાને મુજબ એનો ઉપયોગ કરો તો કોઈ જ નુકસાન થતું નથી, ફાયદો જ ફાયદો છે હંમેશા. દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે સુરત નવસારી કૃષિ યુનિવર્સિટીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે સુરતનું, એ ટેરેસ ગાર્ડનિંગમાં 1 પોઝિશન પર છે આખા દેશમાં. ખૂબ જ સુપર્બ રિઝલ્ટ છે એમનું, ઘણી બધી સફળતાઓ મળી છે. એ વિશે આપણે જાણીશું સર પાસેથી કે અત્યાર સુધી તમારા કરેલા ટ્રેનિંગ પ્રોગ્રામથી કેટલા લોકોને ફાયદો થયો છે અને કેટલાક લોકો અંદાજે તમારી પાસે ટ્રેનિંગ લેવા આવ્યા હશે? ખૂબ અમારા માટે ગર્વની વાત છે. વચ્ચે પણ અમારી જ્યારે ચર્ચા થઈ હતી તો ઇવન મુંબઈથી પણ લોકોના ટેરેસ ગાર્ડન શીખવા માટે અમારા પર ફોન આવતા હતા. અને જ્યારે હમણાં ઓનલાઈન આ કોરોના કાળમાં જ્યારે અમારે ઓનલાઈન તાલીમ શરૂ કરીને તો આખા દેશમાંથી ઘણા બધા રાજ્યોમાંથી પણ લોકો જોડાયા હતા. એટલે આમ તો ટેરેસ ગાર્ડન ખાતે અમારી નવસારી કૃષિ પણ ગૌરવ છે કે અમારું સુરત કેન્દ્ર ખૂબ આગળ છે. બીજું કે અત્યાર સુધીમાં અમે લોકોએ 2500 કરતાં પણ વધારે લોકોને તાલીમ આપી છે અને હાલમાં સુરત ખાતે 1850 જેટલા ટેરેસ પર સફળ રીતે ટેરેસ ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ કોઈ પણ જગ્યા જઈને ત્યાં જોઈ શકો છો કે અને તમને માનશો કે ટેરેસ પર લોકો પપ્પમને આંબા જેવી વસ્તુ પણ લોકો ઉગાડી છે, નારિયેળી પણ ઉપર ટેરેસ પર ઉગાડી છે. અને અમારે ત્યાં એક અનુપમાબેન કરે છે, એમણે તો પોતાના ટેરેસ પર તો બધું ઉગાડ્યું છે અને હવે તો અમારી જેમ એ પણ લોકોને તાલીમ આપતા થઈ ગયા છે અને પોતાની નર્સરી પણ શરૂ કરી ગઈ, જેથી શહેરના લોકોને ખાસ કરીને એ સીડલિંગને જે વસ્તુ બધી ખરી ઉપયોગી બિયારણો એ આપી શકે એટલા માટે, એટલે અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે. અને એકચ્યુઅલી આની શરૂઆત મેડમ તમે વાત કરો ને તો જ્યારે શરૂઆત અમે લોકોએ મારી અગાઉ ડૉક્ટર પસ્તાગે સાહેબ હતા અને એ લોકોએ ટેરેસ ગાર્ડનની તાલીમ શરૂ કરી, પણ જ્યારે આપણે સુરત શહેરના વનિતા વિસ્તારમાં જે સુમન ફેર ભરાય છે ને તો એકચ્યુઅલી અમારી તો ઈચ્છા નહોતી કે ત્યાં અમે સ્ટોલ કરીએ, પણ થયું કે અહીંથી તાલીમ ગયેલા લોકોએ અમને ખૂબ પ્રેશર કર્યું કે નહીં સર આપણે ત્યાં સ્ટોલ રાખવો છે. અને એ સ્ટોલમાં જ્યારે સ્ટોલ 3 દિવસ પહેલાં અમે સ્ટોલ ગોઠવ્યા હતા અને સ્ટોલની સફળતા એટલી હતી, અમે તો ખાલી જસ્ટ લોકોને નામ નોંધો કે ભાઈ જેને ટેરેસ ગાર્ડનમાં ઈચ્છા હોય તો નામ નોંધાવો, તો કમસે કમ એ 4 દિવસમાં 1800 લોકોએ ટેરેસ ગાર્ડન માટે નામ નોંધાવ્યા અને એમાંના માનો ને 1000 ઉપર તમે લોકોને તાલીમ આપી પણ દીધી અત્યાર સુધી. ધેટ્સ અ ગ્રેટ, મેની કોંગ્રેચ્યુલેશન્સ એના માટે. પણ સર આ વાત કરો કે કોને તાલીમ લેવી હોય તો ક્યારે ક્યારે તમારા લોકોનો પ્રોગ્રામ ચાલતો હોય છે જેથી કરીને તમારો સંપર્ક કરે, કારણ કે આ રિઝલ્ટ અત્યારના મળ્યું છે, આગળ પણ મળતું જ રહે લોકોને. ના સાચી વાત છે. એકચ્યુઅલી હમણાં આપણે જ્યારે વાત કરીએ છીએ તો હમણાં પણ અમારી ટેરેસ ગાર્ડનની ઓનલાઈન તાલીમ ચાલુ છે.
આ તો ખરેખર કોરોના કાળમાં થોડું બધાને ભેગા કરવાનું થોડું મુશ્કેલ બન્યું, એટલા માટે આપણે બધાને વધારે કવર નહીં કરી શક્યા. પરંતુ હવે જ્યારે હમણાં કોરોનાનું પ્રમાણ ઘટી રહ્યું છે તો અમે ફરી વિચાર કરીએ છીએ કે આમ તો અમે દર મહિને એક તાલીમ તો ગોઠવતા જ હોઈએ છીએ, દર મહિને ટેરેસ ગાર્ડનની 4 દિવસની એક તાલીમ જેમાં બપોરે 2 થી 3 આપ અહીં આવી શકો. અને હજુ પણ જો આપમાંથી આપણે આ જો તમે સાંભળો છો અને તમને કોઈને ઈચ્છા હોય તો અમારા નંબરમાં આવશે જ, આપને મળશે એમાં. એ નંબર પર વાત કરીને આપણું નામ નોંધે દો કે જેથી શું છે, અમે જેવું અમારું તાલીમનું કામ શરૂ કરીએ એટલે આપને તાત્કાલિક વહેલી અસરથી અમે તમને આમાં સામેલ કરી શકીએ. સુદર્શક મિત્રો, આપણે લોકોએ અગાઉ પણ ટેરેસ ગાર્ડનિંગના અનેક વિડીયો બનાવ્યા છે અને હું ચોક્કસપણે કહું છું કે જો આપણે આંગણે ગીર ગાય બાંધશું અને આંગણે શાકભાજી ઉગાવશું તો ડેફિનેટલી આપણને ઘણી બધી રાહત થશે. કારણ કે જો ઝેરમુક્ત ખેતી કરવી અને ઝેરમુક્ત આપણે ખોરાક લેવો હોય તો આ દિશામાં પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે. તમે થોડું અમારા દર્શક મિત્રોને એ જણાવો કે માની લો કે કોઈએ ટેરેસ ગાર્ડનિંગ શરૂઆત કરવી છે તો છોડ છે એ પ્લાન્ટ એ ક્યાં મળે છે, તમારી પાસે અહીંયા કેવી કેમાં મળે છે, અને બીજું કન્ટેનર ને એ બી એક ખાસ હોય છે કે કેટલા ઇંચનું હોવું જોઈએ, કેટલી સાઈઝ આપણે રાખવી જોઈએ, એ મેઝર જો હોય તો એ તમારી પાસે અવેલેબલ છે. એના બાકીના જે ગાર્ડનિંગના ટૂલ્સ છે એ તમારી પાસે મળી રહી છે કે કેવી રીતે છે, થોડો એ પ્રકાશ પાડો. ઓકે ઓકે. આમાં શું છે કે નાયબ બીઘા બાગાયતની આપણી કચેરી ખરી ને આપણે સુરત જિલ્લાની, તો એના તરફથી આપણને એક પ્લગ નર્સરીનું ગ્રાન્ટ મળી હતી અને આપણે અહીંયા પ્લગ નર્સરી ડેવલપ કરી છે. એ પ્લગ નર્સરીમાં ઇવન પ્લગ ટ્રેમાં પણ મતલબમાં અમારું પ્લાનિંગ તેવું છે કે એકવાર અમારું જે નવું બિલ્ડિંગ બને છે એકવાર અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ તો ત્યાં થયા પછી અમારે નર્સરીનો ભરપૂર ઉપયોગ કરીને શહેરના લોકોને જે કંઈ પણ ઉપયોગી જે કંઈ પ્લાન્ટિંગ મટીરિયલ હોય એ બધું જ કેવી કર પરથી મળી રહે. અને હવે હમણાં તો હમણાં એક જાહેરાત પણ મૂકી છે લોકો માટે કે ભાઈ સુરત શહેરના ટેરેસ ગાર્ડન માટેના જે કંઈ પણ કરતા ટેરેસ ગાર્ડન કરે છે એ લોકોને અમે હમણાં કેન્દ્ર પરથી ફ્રીમાં એક એક ટીંડાના રોપો અને એક એક તુલસીના રોપો અમે આપવા માટે જઈ રહ્યા છીએ. એમ અમે વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત મૂકી પણ દીધી છે કે જેને પણ જોઈતું હોય તો કેવી રીતે પર આવે અને પોતાનું નામ લખાવીને એક એક પ્લાન્ટ ફ્રીમાં લઈ જાય. પરંતુ ત્યારબાદ પણ અમે લોકો જ્યાં અમારી પ્લગ નર્સરી ચાલુ કરીએ એટલે જે કોઈ મતલબમાં ટેરેસ ગાર્ડન પર ઉગાડતી દરેકે દરેક વસ્તુ અમે ત્યાંથી અમે લોકોને આપવાના છીએ. બરાબર. અને જે કુંડા છે એની જાળવણી માટે એટલે મીન્સ કે કુંડાનું નક્કી કરવા માટે કે આ પ્રોડક્ટ માટે આ કુંડું આટલી ઇંચનું હોવું જોઈએ તો એ વિશે તમે કહો. જુઓ, જ્યારે આપણે મિત્રો ટેરેસ ગાર્ડન શરૂ કરતા હોય ને ત્યારે કુંડા મતલબ શેમાં આપણે ઉગાડવું એ ખૂબ મહત્વનું હોય છે. પરંતુ એના માટે બહુ જ લાંબી રેન્જ છે. એવું જરૂરી નથી કે તમે બજારમાં મળતા 100-100 રૂપિયા 200-200 રૂપિયાના કુંડા લાવો અને એમાં જ કરો. જુઓ, ઇવન હું મારા ઘરની વાત કરું ને તો મારા ઘરે મેં જે ટેરેસ ગાર્ડન બનાવેલું તો એમાં તો આપણે જે બજારમાં આપણે ઘઉં ચોખા અનાજ લાવીને એ અનાજની કોથળીઓ વાળીને એમાં મીડિયા મૂકીને પછી અમે તૈયાર કર્યું. એક ભાઈ તો સ્પેશિયલ મારા ઘરે જોવા આવેલા અને એમણે જોઈને એમ કીધું કે સાહેબ લોકોને મોંઘા મોંઘા ટેરેસ ગાર્ડન તો બનાવતા જોયા છે, આ તો બિલકુલ ટોટલ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. અને તમે માનશો ઇવન આપણી બિસ્તરી પાણીની બોટલમાં પણ લોકો પ્લાન્ટ ઉગાડે છે અને પ્લાસ્ટિકની બેગ પણ વાપરી શકાય. ઇવન આપણે માર્કેટમાં મળતા પહેલાં મોટા મોટા જે બ્લુ કલરના ડ્રમ મળે છે એ ડ્રમ લોકો આખા પણ વાપરે છે પપ્પા જેવા છોડ માટે, અને તમે એને અડધા વચ્ચેથી કાપીને એમાં પણ તમે છોડ ઉગાડી શકો છો. મતલબમાં તમારે ખાસ કરીને કુંડામાં શું વાપરવું એ તમારે એની કોઈ આમ સીમા નથી, તમે જેમાં બનાવો તેમાં તમે એને બનાવી શકો. એટલે મિત્રો આપણે એક વસ્તુ ખાસ રાખી પડે, મીડિયા આપણું પ્રોપર હોવું જોઈએ. જો મીડિયા પ્રોપર હોય તો આપણને કોઈ પણ પ્લાન્ટ ઉગાડવામાં કોઈ વાંધો આવતો નથી. સાહેબ, તમે લોકો અહીંયા ટેરેસ ગાર્ડનિંગની તાલીમ આપો છો પણ સાથે સાથે કેવી કેમાં બીજી કઈ તાલીમ મળે છે, કોઈને ઇન્ટરેસ્ટ હોય રસ હોય તો અહીંયા આવીને સંપર્ક કરીને પોતે જોડાઈ શકે છે ક્લાસમાં, તો કયા તાલીમ કેન્દ્રો સાથે સાથે ચલાવો છો? આમ તો આપણા દેશના દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો 4 અલગ અલગ મેન્ડેટ પર કામ કરતા હોય છે. એમાં પેલું તાલીમ છે. તાલીમમાં અમે લોકો હમણાં જ થોડા દિવસ પહેલાં અમારી એક મશરૂમની તાલીમ પૂરી થઈ, બરાબર છે, અને ટૂંક સમય પછી અમે બીજી મશરૂમની તાલીમ કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત એક હનીબી મધમાખી ઉછેરની, તો મધમાખી ઉછેરની તાલીમ પણ અમારે ત્યાં કેન્દ્ર પરથી ડૉક્ટર સેવલ ચાવડાની ટીમ દ્વારા એ આપવામાં આવી હતી. અને આ એક વ્યવસાયલક્ષી તાલીમ છે કે જેમાં તમે કંઈક કમાઈ શકો, જેમ કે ટેરેસ ગાર્ડન છે, મશરૂમ છે, પછી હનીબી છે. પરંતુ એ ઉપરાંત પણ સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોને કોઈ પણ ખેતી સંબંધી તાલીમ જોઈતી હોય તો અમારા કેન્દ્રના વૈજ્ઞાનિકો એમના ગામમાં જઈને, ઇવન ખેડૂતો અહીંયા હોય તો અહીંયા પણ તાલીમ આપે છે, પરંતુ માનો કે આપણો સુરત જિલ્લો એટલે તો કેટલા 713 જેટલા આપણા ગામો છે, તો ઇવન ઉમરપાડા છે, માંગરો છે, ત્યાંના પણ જો કોઈ ખેડૂતો અમને જાણ કરે કે સાહેબ અમારે હવે ડાંગરની રોપણીનો સમય થઈ ગયો અને અમારે ડાંગરની તાલીમ લેવી છે, તો અમે લોકો 50 માણસ હોય, 100 માણસ હોય, કેટલા પણ ભેગા થાય અમે ત્યાં એ લોકોના ગામમાં જઈને એ તાલીમ અમે આપીએ છીએ. અને એટલે એ અમારી માનો કે ખૂબ સારી સેવા છે
કે અને એવું નથી કે એક ગામમાં એક વાર, તમે એક ગામમાં ચાર વાર બોલાવો, પાંચ વાર બોલાવો, અલગ અલગ પાક માટે બોલાવો, જેટલી વાર બોલાવો એ તમે તાલીમ ત્યાં આપી છે. હવે આપણે સાહેબ પાસેથી થોડી માર્કેટિંગની વાતો જાણશું, કારણ કે માની લો કે ટેરેસ ગાર્ડનિંગ ચાલુ કરી દીધું, ઘણા બધા લોકો મોટા પાયે પણ કામ કરે છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, પણ માર્કેટિંગને લઈને પણ અહીંયા એક સારા પ્રોગ્રામો ચાલતા હોય છે. તો આપણે સાહેબ પાસે જાશું કે વસ્તુ પ્રોડક્ટ વેચવી હોય તો શું કરવું જોઈએ અને તમે લોકો શું શું પ્રોગ્રામો ચલાવો છો એના માટેના. અચ્છા, હમણાં ખાસ કરીને જે સુરત જિલ્લાના ખેડૂતો છે તો ખેડૂતો માટે હમણાં એવું ગોઠવાયું છે મેં કે જે શહેરમાં આપણા સુરત જિલ્લામાં જે એનજીઓ કામ કરે છે એ લોકો મારફત અમે લોકોએ ખેડૂતોના સંપર્ક કરીને એ લોકો પાસે કઈ કઈ પ્રોડક્ટ છે, ધારો કે હમણાં એક ઉદાહરણ આપું તમને, તો હમણાં જ અમે લોકોએ એક કેર ઇન્ડિયા કરીને છે તો એ લોકો મારફતે ત્યાંના ખેડૂતો પાસે મગનું તો હાલમાં 600 કિલો જેટલા મગ ખેડૂતોએ પેક કરીને ઉત્તમ ક્વોલિટીના તૈયાર કર્યા છે. અને એમાં અમે પ્લાનિંગ એવું રાખ્યું છે કે ખેડૂત જે માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચે તો એમાં સમજો એક ઉદાહરણ કે ભાઈ એને માર્કેટમાં પોતાના મગના 60 રૂપિયે કિલો જતા હોય તો અમે વિચાર એવો કર્યો કે એને 60ના આપણે 80-90 કેમ આપીએ. અને સુરત શહેરનો હમણાં આપણે મગનો ભાવ વિચારે તમે તપાસ કરાવી તો મગનો ભાવ 120-130 રૂપિયા જેવો છે, તો એ વપરાશકારને એ ભાવ મગ 100 રૂપિયે કેમ મળે? ખેડૂતને પણ ફાયદો અને શહેરના વપરાશકારને પણ ફાયદો. તો એના માટે અમારે એક નેટવર્કનું ઊભું કર્યું છે. તો અમે અમારા વોટ્સઅપ ગ્રુપ, અમારા ટેરેસ ગાર્ડનના ઘણા બધા વોટ્સઅપ ગ્રુપો ચાલે છે, ઇવન આજુબાજુ હજીરા ઘણા બધા ખેડૂતો સાથે પણ અમારો સંપર્ક છે, એ લોકોના ગ્રુપો પણ ચાલે છે. તે ગ્રુપમાં મેસેજ મૂક્યો કે ભાઈ જેને કોઈ મગ જોઈતા હોય તો તમે અમારી સાથે તપાસ કરો અને મતલબ અમને ઓર્ડર નોંધાવો અને જ્યારે સાઇઝેબલ ક્વોન્ટિટી થાય એટલે અમે ત્યાંથી મંગાવી લઈએ, આવીને તમે લઈ જાઓ. તો બંનેને વપરાશકારને પણ અને ઉત્પાદન કરનારને બંને પણ ફાયદો થાય. બીજું કે અમારી હમણાં કેવીકેની નવી બિલ્ડિંગ આપણે 50 રોડ પર BRTC રોડ પર શરૂ થાય છે, તો એમાં અમારું એ જેવું છે કે અમે નીચે 5 સ્ટોલ અલગથી પાડી દેવાના છે. જેવી ઓફિસ અમારે શરૂ થાય બીજે દિવસથી અમે એનું પણ ઉદ્ઘાટન કરવાના છે કે શહેરના કોઈ લોકોને અથવા તો ગામડાના કોઈ ખેડૂતોને પોતાની ઓર્ગેનિક પ્રોડક્ટ વેચવી હોય તે સ્ટોલ પર વારાફરતી અલગ અલગ વારા બાંધીશું તો આવીને ત્યાં વેચી શકે. અને આ બધી સેવાઓ અમારી નિઃશુલ્ક છે. સો દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો, જે લોકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે અને જે લોકો પોતાની પ્રોડક્ટને વેચવાનો પ્રશ્ન ઉભો થાય છે, ઓર્ગેનિક પ્રોડક્ટ ખાસ, તો એ લોકો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો કેવીકેનો સંપર્ક કરી શકે છે. ખૂબ સરસ તમે લોકો કેવીકે ખૂબ સરસ રસપ્રદ અને પ્રોત્સાહિત કરે તેવા કાર્યક્રમો યોજો છો અને કાર્યક્રમો આગળ પણ કરતા રહો તેવી તમને શુભેચ્છા છે. દર્શક મિત્રો, તમને લોકોને આજનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, કારણ કે આજના વિડીયોમાં આપણે લોકોએ તમારા જ ઘરે તમે કેવી રીતે શાકભાજી ઉગાવી શકો એની પ્રાથમિક માહિતી આપી છે. આપણે આગળ પણ આ પ્રકારના વિડીયો બનાવશું, એમાં જે ડિટેલમાં એક એક છોડ વિશેનો વિડીયો બનાવશું, પછી એના માટેની જે આપણે રાસાયણિક ખેતી નથી કરવાની તો પછી ઓર્ગેનિકમાં આપણે શું શું પ્રોડક્ટ વાપરી શકીએ કોઈ પણ પ્રકારની રોગ જીવાત માટેની, તો આપણે એનું ડિટેલમાં એક પ્રોડક્ટ માટેનો પણ વિડીયો બનાવશું. તો તમને લોકોને દર્શક મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. ફરી પાછા આ પ્રકારના વિડીયો સાથે મળતી રહીશ. ત્યાં સુધી આવજો. નમસ્કાર. જય ગો માતા.